आजे आपणे बटाकानुं शाक बनावाना छीए। वेलकम टू फूड गणेशा। आ बटाकाना शाकनी रेसिपी स्पेशियल छे। दूधपाक खीर साथे तमे पीरसी शको एवी छे, बासुंदी साथे, जेमां खटास बिलकुल आवानी नथी। तो लगभग 1.5 किलो जेटला बटाका बाफी दीधेला छे, जेने छोड़ीने आ रीते तेना टुकड़ा करी दीधा छे। बे बटाका आपणे, बे मीडियम साइजना बटाकाने आपणे आ रीते मेश करी दईशुं अथवा तो छीणी दईशुं। तो बटाका मैश करी दीधा छे अने बाकीना आ रीते बाफेला बटाकाना मोटा टुकड़ा करेला छे। आ माप लगभग 10-12 व्यक्ति माटे शाक बने एटलू छे। बीजी सामग्रीमां 1/2 वाटकी जेटला शींગદાણા અધકચરા વાટી દઈશું, મેં છોતરા સાથે જ રવા દીધેલું છે। લગભગ 4-5 ચમચી જેટલા તલ વાટીને તેની પણ પેસ્ટ બનાવી દઈશું। વાટેલા તલ પણ તૈયાર છે। તીખાસ માટે લીલા મરચાં, આદું વાટીને પેસ્ટ બનાવી દઈશું। તો બધી તૈયારીઓ થઈ ગઈ છે। આ શાક બનતા જરાય વાર લાગતી નથી। સાથે જ અહીંયા ખડા મસાલા લીધેલા છે, વધારે ક્વોન્ટિટીમાં શાક બને છે એના માટે। એક મોટી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે। આ શાકમાં ખટાશ નથી એટલે તમે લોખંડ અથવા તો સ્ટીલનું વાસણ વાપરી શકો છો, માટીનું પણ વાપરી શકો છો। તેલ ગરમ થાય એટલે રાઈ, ચમચી જીરું, હિંગ ઉમેરીને બધા ખડા મસાલા ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું। લગભગ 10-12 ચમચી જેટલું તેલ છે। મીઠા લીમડાના પત્તા, આદું અને મરચાંની પેસ્ટ ઉમેરીને સાંકળી દઈશું। સાથે જ આપણે વાટેલા તલ ઉમેરી દઈશું, જે તલ આપણે મિક્સચરમાં વાટેલા। એકદમ સરસ સુગંધ આવશે એનાથી અને બહુ જ સરસ સ્વાદ આવશે। શિંગદાણા ઉમેરી દઈશું। અહીંયા શિંગદાણા શેકેલા નહોતા એટલે અત્યારે ઉમેરું છું, પણ જો શિંગદાણા તમે શેકીને ઉમેરતા હો તો છેલ્લે પણ ઉમેરી શકો છો। હવે આપણે જે મેશ કરેલા બટાકા અથવા તો છીણેલા, તમે છીણેલા પણ લઈ શકો છો, એ ઉમેરી દઈશું। આનાથી શું થશે, આપણે જો ટામેટા, ડુંગળી કશું જ ઉમેરતા નથી અને ચણાનો લોટ પણ હું આમાં નથી ઉમેરતી, તો ખાલી બટાકાનો જે માવો છે છીણેલા બટાકા, એનાથી જ આપણે ગ્રેવી છે એકદમ ઘાટી બનાવીશું અને મસાલેદાર બનાવીશું। તો જ્યારે પણ બાસુંદી હોય જમવામાં કે કોઈ પણ એવી દૂધની બનાવટ હોય પીરસવામાં, મહેમાન આવવાના હોય ત્યારે, ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે આ રીતના શાક, જે સરસ પણ લાગશે અને ઝડપથી બની પણ જશે ઓછી મહેનતમાં। મસાલામાં આપણે હવે 1-1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને 1 ચમચી જેટલું અથવા તો 1 ચમચીથી વધારે હું થોડું ઉમેરું છું તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીને બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું। 1 ચમચી જેવી કસૂરી મેથી ઉમેરીશું। અત્યારે હું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું, બીજું હોય 1 ગ્લાસ જેટલું। ગેસની ફ્લેમ મીડિયમ કરીને મિક્સ કરી દઈશું। બટાકા છે એટલે રસો એકદમ જાડો થઈ જશે। જો તમારે શાક બનાવવામાં ઉતાવળ હોય તો અહીંયા મેં નોર્મલ પાણી ઉમેરેલું, એની જગ્યાએ તમે ગરમ કરેલું પાણી ઉમેરશો તો મસાલો ખૂબ જ ઝડપથી મિક્સ થઈ જશે અને શાક ખૂબ જ ફટાફટ થઈ જશે વધારે ક્વોન્ટિટીમાં પણ। તો ગ્રેવી ઘાટી થવા માંડી છે, તો હવે આમાં હું ગરમ મસાલો નથી ઉમેરતી, એની જગ્યાએ આચાર મસાલો ઉમેરું છું, જે ખાટા કેરીના અથાણા માટે આપણે વાપરતા હોઈએ છીએ। તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। જોઈ શકો છો સરસ ગ્રેવી ઘાટી થઈ ગઈ છે, જેમાં આપણે હવે બટાકા ઉમેરી દઈશું। હવે આને તમે શેલો ફ્રાય પણ કરી શકો છો, બટાકાને શેલો ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો, પણ આ રીતે ઉમેરશો તો એ પણ સરસ જ લાગશે। તો છે ને ઝટપટ શાક બની ગયું। બટાકા બાફેલા તૈયાર હશે તો આ શાક બનાવતા ખાલી 10 જ મિનિટ લાગશે। તમારે ગ્રેવી જે રીતની કરવી હોય એ પ્રમાણે આપણે થોડું પાણીની માત્રામાં વધઘટ કરી શકીએ છીએ, તીખાસ પ્રમાણે લાલ મરચું આપણે ઉમેરી શકીએ છીએ, 1.5 ચમચી જેટલું મીઠું આપણે ઉમેરેલું એટલે અત્યારે ટેસ્ટ કરી લેવું, જરૂર પડે તો આપણે મીઠું ઉમેરીશું, 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। તો બસ હવે 5 જ મિનિટમાં હવે આપણું શાક તૈયાર છે સર્વ કરવા માટે।
तो शाक तैयार छे, छेले आपणे कोथमीर उमेरी दईशुं। तेल सरस छूटू पड़वा मांड्युं छे। तो 10-12 व्यक्तिओ माटे खूब ज सरळताथी बनी जतुं आ शाक तमे जरूर ट्राय करजो। तो शाक तैयार छे। आ शाक पूरी, रोटली, भाखरी बधा साथे खूब ज स्वादिष्ट लागे छे। तो तमे पण जरूर ट्राय करजो।